પાલનપુર તાલુકાના જગાડા ગામે આવેલ ઇઝદો મિલમાં ગુરુવારે બોઇલર ફાટવાની ઘટના બનતા ચાર મજૂરો દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુની અન્ય કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને 108 તેમજ ખાનગી હોસ્પિટલના એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેથી એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચારેક મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તો સાથે આપણે જણાવી દઈએ કે જેમાં ત્રણ મજૂરોને ખાનગી હોસ્પિટલમાં, જ્યારે એક મજૂરને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાનું જણાવ મળ્યું હતું. ઘટનાને પગલે ત્રણ મજૂરોની હાલત વધુ ગંભીર જણાતા હતા, તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બાબતે મિલના વિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે મિલમાં રિનોવેશનની કામગીરી દરમિયાન વેલ્ડિંગ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન ત્રણ મજૂરો દાઝ્યા છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે જિલ્લા વરુણ બરન વાલે જણાવ્યું હતું કે કંપનીમાં જે ઘટના બની છે એના પછી જે ચાર લોકોની ઈજા થઈ છે એમને મુલાકાત લેવા માટે આજે હોસ્પિટલ અને મુલાકાત લીધી છે. અત્યારે એમની સારવાર ચાલી રહી છે. આજે ઇસેદુ કંપનીમાં જે ઘટના બની છે એના પછી જે ચાર લોકોને ઈજા થઈ છે એમની મુલાકાત લેવા માટે એસપી સાહેબ સાથે આજે હોસ્પિટલમાં ચારેની મુલાકાત લીધી છે. અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને એમને ડૉક્ટર સાથે સંકલનમાં છીએ. જો જરૂર જણાય તો એમને વડી હોસ્પિટલમાં પણ શિફ્ટ કરવું પડે એના માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે લોકો છે એમના ફેમિલીઝને પણ કોન્ટેક્ટ કરીને લાવવાનું પ્રયત્ન ચાલુ છે. ઘટનામાં એવું છે કે હમણાં જે સમાચારમાં પ્રસારિત થઈ રહ્યું છે કે બોઇલર ફાટ્યું, હકીકતમાં બોઇલરનો કોઈ રોલ છે જ નહીં આમાં. બોઇલર ફાટ્યું નથી, આ એક અલગ જ વિભાગ છે અને એ વિભાગની અંદર કામ કરતી વેળાએ હોટવર્કનું કામ ચાલતું હતું અને ગેસ કટિંગની વેળાએ એક આગનો બનાવ બનેલો છે. એની અંદર ફ્લેશ ફાયર થયું છે, આગ વધારે લાગી નથી અને ફ્લેશ ફાયરના કારણે ચાર લોકો દાઝ્યા છે. એમાં એક નોર્મલ છે અને બાકીના ત્રણ ની કન્ડિશન થોડી સિરિયસ છે અને એમને વધારે ટ્રીટમેન્ટ માટે આપણે અહીંયા હોસ્પિટલના ડૉક્ટરના સહયોગથી અમદાવાદ ટ્રાન્સફર કરીએ છીએ અને એમને જલ્દી સારા થઈ જાય એવી આપણે સૌ આશા રાખીએ. શું નામ તમારું? મારું નામ દિલીપ સોની છે અને હું ઈશેદુ એગ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડમાં સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવું છું.